કેટલા ફિલ્મી ડાયલોગ મારો છો. તારા પ્રેમમાં કવિ બની ગયો છું. બસ હો, મને કામ છે, હું જઉં છું. ક્યાં જવું છે તારે? હજી તો હું હમણાં આવ્યો છું ને, તું આમ જતી રહેશે. તમારા માટે ગ્રીન ટી લેવા જઉં છું. પહેલા તો અહીંયા બસ. મારે ગ્રીન ટી નથી પીવું. તો મને આજે બીજું કંઈક પીવાની ઈચ્છા થાય છે. શેની વાત કરો છો? તને સમજાયું નહીં? મને નથી સમજાતું. તમને શું પીવું છે કહો, હું લઈ આવું. એમાં લાવવાની શું જરૂર છે? એ તારી પાસે જ છે. શું? તારો પ્રેમ. મારે અત્યારે કામ છે, તમે તો કામ પરથી આવ્યા છો. આખી લાઈફ કામ જ કરવાનું છે ને? ત્યારે તો મને સમય આ. પહેલા ઘરને સમય આપું, પછી તમને આપીશ. ક્યાં જવું છે? બેસ ને. સમજો ને, મારે બહુ કામ બાકી છે. આપણે પછી વાત કરીશું. સારું થયું, કાવ્યા માટે આ લેપટોપ થઈ ગયું, અને બીજું લેપટોપ વેચીને 12,000 રૂપિયા પણ આવી ગયા. પેલી કહેવત છે ને, ભાગતા ભૂતની ચોટલી બલી. પ્રિયંકા પાસેથી જે મળે ને એ લઈ જ લેવું. એની પાસેથી આટલો ફાયદો તો થયો. જયા, આ શું કરે છે તું? તારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? બોલ, જવાબ આપ. પપ્પા, પ્રિયંકા દીદીએ છે ને બે બે લેપટોપ મોકલ્યા હતા. બે બે લેપટોપ? હા, એમાંથી એક મમ્મીએ વેચી દીધું અને બીજું મેં રાખ્યું. આ પ્રિયંકા અહીંયા આટલા બધા લેપટોપ શું કામ મોકલી રહી છે? અરે, એમાં એવું છે કે આ લેપટોપ એને તો નકામા જ પડી રહ્યા હતા, એટલે એણે મને કહ્યું કે તમે વાપરશો. બીજા કોઈ સાથે વાત કરવા કરતાં તો સારું છે કે હું સીધી દીદી સાથે જ વાત કરી લઉં. એ હમણાં આવે એટલે એને સમજાવું કે આ બધું જે કરી રહી છે એ ખોટું છે, એટલે બંધ કરી દે. તો અહીંયા શું કરે છે? કેમ ના આવી શકું? આવી જ શકે છે. બેસ, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. શું વાત કરવી છે? દીદી, તું પ્રેગ્નન્ટ છે કે પછી નાટક કરી રહી છે? તું આવો પ્રશ્ન કેમ પૂછે છે? જે પૂછું એનો જવાબ આપ. રાશિ, તું આજે પૂછે છે ને, આજ પછી પૂછતી નહીં, નહીં તો મારે મમ્મીને વાત કરવી પડશે. હું પૂછું છું કારણ કે તું નહીં માને એમ ને. ઉભી રહે. ના દીદી, મમ્મીને ના કહીશ. હું કંઈક કારણ છે તો જ પૂછું છું. મેં તારા એક્શન્સ જોયા છે. આજે મામી શું કામ આવ્યા હતા એ કહીશ. આને તો મને અને મામીને વાત કરતા જોઈ લીધા લાગે છે. જવાબ આપ. એ તો માફી માંગવા માટે આવ્યા હતા, પણ મેં એમને માફી ના આપી. અને આ વાત ઉપરથી તને એવું લાગી રહ્યું છે કે હું પ્રેગ્નન્ટ નથી એમ? તું જે રીતે દોડીને એમની પાસે ગઈ ત્યારે મને લાગ્યું કે કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી આવી રીતે ના દોડે. હવે ચૂપ કેમ છે? જવાબ આપ. જો દીદી, તને કહી દઉં છું, તું જો ખરેખર કોઈ ગેમ રમી રહી હોય ને, જો એ વાત સાબિત થઈ ગઈ કે તું પ્રેગ્નન્ટ નથી, તો તે વિચાર્યું પણ નહીં હોય એવી તારી હાલત થશે. જો, હજુ પણ સમય છે, જે હોય એ સાચું કહી દે, નહીં તો પછી પાછળથી બહુ તકલીફ થશે. શું કરું? સાચી વાત કહી દો, નહીંતર આ રાશિ સાબિત કરીને જ રહેશે કે હું પ્રેગ્નન્ટ નથી. રાશિને અત્યારે હું શું જવાબ આપું? કોઈ આવ્યું લાગે છે, હું જોઈને આવું છું. દીદી, દાદી, ચાલો આપણે મારા રૂમમાં જઈને બેસીએ. હા દાદા,
તમે પણ ફ્રેશ થઈ જાઓ, હું ચા મોકલાવું છું. ચાલ. માસીને ત્યાં ગામડે રહીને શું કરવું હશે? કેટલા દિવસ થઈ ગયા, હવે તો પાછા આવી જવું જોઈએ ને. એમને ખબર જ નથી પડતી કે એમના વગર આ ઘર કેટલું ખાલી ખાલી લાગે છે. સુવર્ણા મેડમ તો ઘણા દિવસથી ત્યાં ગયા નથી એટલે લલિતાભાઈ પાસે રોકાયા છે. પણ માસી, એ તો આખું વર્ષ એમની સાથે રહે છે, તો પણ એમને ત્યાં રહેવું છે. લલિતાભાઈની તબિયત ખરાબ છે અને હું આવતી રહું તો સારું લાગે. પણ સુવર્ણા મેડમ ત્યાં છે ને, એમનું ધ્યાન રાખશે. તમારે ત્યાં રહેવાની શું જરૂર છે? મારે તો આવવું હતું પણ દાદા દાદી મને મૂકીને આવતા રહ્યા. તમે કઈ નાનું છોકરું છો, તમે એકલા પણ આવી જ શકો છો ને. માસી તો મને સપનામાં પણ દેખાવા માંડ્યા છે કે શું? માસી, તમે મને આવી રીતે હેરાન ના કરો. તમારે તો આવું નથી અને મને ટપલીઓ મારો છો. તારામાં તો હજી બુદ્ધિ ના આવી ભાઈ સાહેબ. મારે તો તમારી સાથે વાત જ નથી કરવી. સારું, જોઉં છું. એટલે એમ નહીં. ઓ માસી રે, શું થયું? તમે ક્યારે આવ્યા? બસ તે જોરથી બૂમ પાડીને હું આવી ગયો. મમ્મી પપ્પાએ અત્યારે આવીને મારું કામ બગાડી નાખ્યું. હવે દિવસે પણ એ લોકો ઘરમાં રહેશે, હું મારું કામ નહીં કરી શકું. હજી મારે નિશાને રૂપિયા પણ આપવાના છે. મમ્મીની તબિયત કેવી છે? એને ત્યાંનું હવા પાણી ફાવી ગયું છે. માને આવતા હજી કેટલો સમય લાગશે? રજીસ્ટ્રેશન માટે થોડો સમય લાગશે અને બીજા કાગળિયા પણ તૈયાર કરાવવાના છે. હમણાં થોડા દિવસ એને ગામડે રહેવાની ઈચ્છા છે એટલે અમે લોકો અહીં આવી ગયા. બહુ સારું થયું કે તમે લોકો આવી ગયા. હા, તમે લોકો અહીંયા રહેશો તો પ્રિયંકાને પણ સારું લાગશે. હું તો ખાસ પ્રિયંકા માટે જ આવી છું. બાકી અમને ગામડામાં કઈ કામ નથી એટલે જ્યાં સુધી હવે આ ઘરમાં નવા મહેમાનની પધરામણી ના થાય ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. દાદુ, યુ નો વોટ, હું તો પૃથ્વી કરતા પણ વધારે એક્સાઇટેડ છું. ના હો, હું વધારે એક્સાઇટેડ છું. ભાઈ, તમારા બંને કરતા તો હું વધારે ખુશ છું. શું થયું બેટા? શું બેટા, શું થયું? શું થયું બ્રો? લો પાણી પીવો, તમારી તબિયત તો બરાબર છે ને? મને લાગે છે ભાઈને ચક્કર આવ્યા છે. ખબર નહીં, હું આમ ઊભો થવા ગયો ને અચાનક ચક્કર આવી ગયા. ક્યારેક ઉતાવળે જમવાથી આવું થાય. મને એવું લાગે છે કે લાંબા સમય સુધી બેઠા રહ્યા હતા અને અચાનક ઊભા થયા એટલે તમે લોકો તમારા અનુમાનો લગાવવાનું બંધ કરો. થોડી વાર માટે તો મને એવું લાગ્યું કે હું પ્રેગ્નન્ટ છું. અને તમે લોકો મને પ્રિયંકા સમજીને તમારા તારણો લગાવો છો. સર, લીંબુ પાણી આપું? અરે મને કઈ નથી થયું, બસ થોડા ચક્કર આવી ગયા. એક્સક્યુઝ મી. મામી, તમને ખબર છે હું ચોરી છુપી પાઉભાજી રૂમમાં લાવીને ખાઈ રહી છું. પણ છુપાવે છે શું કામ? બધાની સામે પણ ખાઈ જ શકાય ને. મામી, તમે ગાંડા થઈ ગયા છે કે શું? આટલી તીખી પાઉભાજી હું બધાની સામે ખાઈ શકું ખરી? હા હા, ના જ ખવાય. હા એ તો છે મામી, એમ પણ રાશિ મારી પર નજર રાખીને બેઠી છે.